નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ સરમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 5 કીધા કે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ વિશે ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 નો આ પાઠ 6 કહેતા કે છઠ્ઠો વિડિયો છે. જો આપે અગાઉના વિડિયો લેક્ચર ન જોયા હોય તો તે વિડિયો માટેની લિંક વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેની મદદથી આપ તે લેક્ચર નિહાળી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે નફાકારકતાના ગુણોત્તરની અંદર જે ટાઈપ 4 કહેતા કે નંબર 4 જે ચોખ્ખા નફાનો ગુણોત્તર આપેલ છે તેની આજે આપણે વિગતે ચર્ચાઓ કરીશું. તેના અગાઉના 3 ગુણોત્તરનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. તો ત્યારબાદ મિત્રો, ચાલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 5 માં ચોખ્ખા નફાનો ગુણોત્તર. મિત્રો, અગાઉ આપણે વાત કરી તે જ અનુસાર કે કાર્યાનુસાર વર્ગીકરણની અંદર મુખ્યત્વે 4 પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે. નંબર 1 આવે છે નફાકારકતાના ગુણોત્તર, નંબર 2 છે તરલતાના ગુણોત્તરો, નંબર 3 છે સદ્ધરતાના ગુણોત્તરો અને નંબર 4 આવે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો. નફાકારકતાના ગુણોત્તરની અંદર મિત્રો 4 પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે. નંબર 1 છે કાચા નફાનો ગુણોત્તર, નંબર 2 છે કામગીરી ગુણોત્તર, નંબર 3 છે કામગીરી નફાનો ગુણોત્તર અને નંબર 4 આવે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. એમાં મિત્રો આપણે કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાના ગુણોત્તરને લગતા દરેક દાખલાઓનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર વિશે ચર્ચાઓ કરીશું. ત્યારબાદ મિત્રો, તરલતાના ગુણોત્તરની અંદર 2 પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, જેની સમજ હવે પછીના આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તેનો અભ્યાસ કરવાનો થશે. ત્યારબાદ મિત્રો, સદ્ધરતાના ગુણોત્તરની અંદર 4 પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે. નંબર 1 છે દેવા ઇક્વિટી ગુણોત્તર, નંબર 2 આવે છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, નંબર 3 છે માલિકી ગુણોત્તર અને નંબર 4 છે વ્યાજ આવરણ ગુણોત્તર. ત્યારબાદ મિત્રો લાસ્ટ કહેતા કે નંબર 4 કાર્યક્ષમતાના ગુણોત્તરની અંદર પણ 4 પેટા ગુણોત્તરનો સમાવેશ થાય છે. નંબર 1 છે સ્ટોકનો ઉથલો, નંબર 2 આવે છે કાર્યશીલ મૂડીનો ઉથલો, નંબર 3 છે દેવાદારોનો ઉથલો અને નંબર 4 આવે છે લેણદારોનો ઉથલો. એટલે મિત્રો, નફાકારકતાના, તરલતાના, સદ્ધરતાના અને કાર્યક્ષમતાના તે ચારે ચારના પેટા પ્રકાર થઈને ટોટલ તમારે 14 પ્રકારના ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે અને તે 14 પ્રકારના ગુણોત્તરમાંથી જ કોઈ એક ગુણોત્તર તમારી સમક્ષ પરીક્ષામાં 4 માર્ક્સના દાખલાના સ્વરૂપે સેક્શન ડી માં પૂછાય ગયેલ હશે. એટલા માટે મિત્રો તમારે ખાસ દરેક ગુણોત્તરના સૂત્રો અને તેની સમજ વ્યવસ્થિત રીતે યાદ રાખવાની રહેશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ નફાકારકતાના ગુણોત્તરની અંદર ટાઈપ 4 કહેતા કે નંબર 4 ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે મિત્રો, ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર છે કે કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ તેને ગુણ્યા 100. હવે મિત્રો, ચોખ્ખું વેચાણ એટલે તમને ખ્યાલ છે કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ એટલે તમને ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય. પણ કરવેરા પછીનો ચોખ્ખો નફો એટલે શું? તો કે વેચાણમાં બધી આવક પ્લસ કરી નાખવાની, કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરી નાખવાના અને જે નફો થાય તે નફામાંથી કરવેરા કહેતા કે ટેક્સની જે કંઈક જોગવાઈ કરવાની હોય તે કરવેરા બાદ કરી નાખીએ, નફામાંથી કરવેરા બાદ થઈ જાય તેને કહેવામાં આવે છે કરવેરા પછીનો ચોખ્ખો નફો. અને કરવેરા પછીનો ચોખ્ખો નફો મેળવવા માટે મિત્રો તમારે કોષ્ટક યાદ રાખવું પડશે, જે અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરું છું, જેમાં મિત્રો તમારે ટેબલ બનાવવાનું થશે વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. એમાં મિત્રો પ્રથમ તમારે માહિતી દર્શાવવાની થશે વેચાણ, અને વેચાણમાંથી વેચાણ પરત શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. મિત્રો તમને ખ્યાલ છે કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ એટલે આપણને
ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય. એટલે મિત્રો પ્રથમ ત્રણ ટાઇટલ તમને યાદ રહી ગયા હશે કે વેચાણ માઇનસ વેચાણ પરત, અને ત્યારબાદ જે ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય તે આપણે બીજા ખાનામાં રકમમાં દર્શાવીશું. ત્યારબાદ મિત્રો ચોખ્ખા વેચાણમાં જે આપણી બિન કામગીરી આવક કેતા કે ઉપજ હોય કેતા કે લાભ હોય તે આપણે ચોખ્ખા વેચાણમાં શું કરવાનું થશે, પ્લસ કરી નાખવાનું થશે. એટલે કે ચોખ્ખા વેચાણમાં તમે બિન કામગીરી આવક કેતા કે ઉપજ પ્લસ કરો એટલે તમને જે રકમ મળવા પાત્ર થાય તે રકમને આપણે કુલ ઉપજ કેતા કે કુલ આવક તરીકે ઓળખીશું. હવે તે કુલ ઉપજમાંથી મિત્રો આપણે તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરવાના થશે, અને તે ખર્ચમાં મુખ્યત્વે મિત્રો અહીંયા તમારે ચાર ખર્ચાઓના ટાઇટલ યાદ રાખવાના છે, જેમાં પ્રથમ ખર્ચ આવે છે કે વેચેલ માલની પડતર, નંબર બે છે કામગીરીના ખર્ચા, નંબર ત્રણ છે નાણાકીય ખર્ચા, અને નંબર ચાર બિન કામગીરી ખર્ચા અથવા તો કે અન્ય ખર્ચા. અને તે ચારે ચાર ખર્ચાઓનો સરવાળો કરી તેનો સરવાળો 12 ની બાજુ લખવામાં આવે છે. એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરી નાખતા જે રકમ મળે તે રકમને આપણે નફો કહેતા કે કરવેરા પહેલાનો નફો તરીકે ઓળખીશું, અને તે કરવેરા પહેલાના નફામાંથી આપણે કરવેરાની જોગવાઈ જેટલા ટકા લેખે તમને પ્રશ્નમાં આપેલ હોય તે નફાના ટકા લેખે આપણે તે કરવેરા બાદ કરીશું, અને તે નફામાંથી કરવેરા બાદ કર્યા બાદ જે રકમ મળવા પાત્ર થાય તે રકમને આપણે કરવેરા પછીનો નફો કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો તરીકે ઓળખીશું, અને તે કિંમત તમારે સૂત્રમાં અંશમાં મૂકવાની થશે, અને ચોખ્ખું વેચાણ કહેતા કે ત્રીજી કિંમત તમારે દર્શાવવાની થશે. તો મિત્રો આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું થશે. જો તમને આ કોષ્ટક યાદ નહીં રહે તો મિત્રો તમને ચોખ્ખા નફાનો ગુણોત્તર આવડશે નહીં. એટલા માટે મિત્રો દરેક કોષ્ટકમાં જે તે વિગત દર્શાવેલ છે તે તમામ વિગતો તમારે યાદ રાખવાની છે. મિત્રો ખાસ તમારે ખર્ચાઓમાં ધ્યાન રાખવાનું છે કે વેચેલ માલની પડતર જો પ્રશ્નમાં તૈયાર આપી દીધી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ વેચેલ માલની પડતરનું સૂત્ર તમને યાદ હોવા જોઈએ કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક કરીએ છીએ તેમાં કોઈ બાબત ન આપેલ હોય તો તે દર્શાવવાની નથી. ત્યારબાદ મિત્રો કામગીરીના ખર્ચાનો પણ સૂત્ર છે કે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, પગાર કે ઘસારો કે ઓફિસ ખર્ચ વગેરે જેવી બાબતોનો સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ. ત્યારબાદ મિત્રો નાણાકીય ખર્ચ એટલે કોઈ આપણે નાણાં લીધા છે અને તે નાણાં ઉપર કોઈ વ્યાજ કે કોઈ રકમ આપણે ચૂકવીએ છીએ તો તે રકમ આપણા માટે શું બને, નાણાકીય ખર્ચ બને, જેમાં આપણે ચૂકવેલ વ્યાજ જેવી રકમનો જ સમાવેશ કરવાનો થશે. ત્યારબાદ મિત્રો કીધું છે કે બિન કામગીરી ખર્ચા જેને આપણે અન્ય ખર્ચા તરીકે પણ ઓળખીશું, એટલે કે જે ખર્ચનો સમાવેશ વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા કે નાણાકીય ખર્ચમાં સમાવેશ ન થતો હોય તેવા બાકીના ખર્ચા જેમ કે અકસ્માતથી થયેલ નુકસાન હોય કે બીજું કોઈ પણ અન્ય રીતે નુકસાન થયું હોય તો તેવા ખર્ચાઓ કે તેવું નુકસાન આપણે બિન કામગીરી ખર્ચા કહેતા કે અન્ય ખર્ચાઓમાં દર્શાવવાના થશે. મિત્રો ખાસ તમને કયા ખર્ચ કયા ટાઇટલ હેઠળ દર્શાવવામાં આવે છે તેની વિગતો તમને યાદ હોવી જોઈએ. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવા માટે મિત્રો આટલી જ માહિતી તમારે યાદ રાખવાની છે. હવે પ્રથમ મિત્રો આપણે ચોખ્ખા નફાના ગુણોત્તરનું એક્ઝામ્પલ કહેતા કે ઉદાહરણ નંબર 10 નો અભ્યાસ કરીશું. ત્યારબાદ તમને સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલ છે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ઉદાહરણથી. તો ઉદાહરણ નંબર 10 માં મિત્રો તમને માહિતી આપી છે કે ઉદાહરણ નંબર 9 માં આપવામાં આવેલ વિગતોના આધારે ચોખ્ખા નફા ગુણોત્તરની ગણતરી કરો. એટલે ઉદાહરણ નંબર 10 માં કોઈ વિગત નથી આપી, પરંતુ તમને સૂચના એવી આપી છે કે ઉદાહરણ નંબર 9 ની અંદર જે વિગતો આપેલ છે તે વિગતોની મદદથી તમે ચોખ્ખા નફા ગુણોત્તરની ગણતરી કરો. તો અહીંયા મિત્રો મેં તમારી સમક્ષ ઉદાહરણ નંબર 9 ની તમામ વિગતો દર્શાવેલ છે જે અહીંયા તમારી સમક્ષ ડિસ્પ્લેમાં રજૂ થયેલ છે. તો તે વિગતોનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ પ્રથમ આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવા માટે તેનું કોષ્ટક સમજ્યા,
તે કોષ્ટકની મદદથી આપણે કરવેરા પછીનો ચોખ્ખો નફો અને ચોખ્ખું વેચાણ મેળવીએ ત્યારબાદ આપણે સૂત્રના આધારે તેની કિંમતો દર્શાવીશું. તો પ્રશ્નમાં મિત્રો તમને પ્રથમ માહિતી આપી છે કે શરૂનો સ્ટોક 60,000 રૂપિયા, ખરીદી આપી છે 5,00,000 રૂપિયા, ખરીદીના ખર્ચા આપ્યા છે 20,000, ઓફિસ ખર્ચ આપ્યો છે 50,000, વ્યાજ ચૂકવ્યું કીધું છે 15,000, ડિવિડન્ડ મળ્યું કીધું છે 15,000, ઘસારો આપ્યો છે 40,000, અકસ્માતથી નુકસાન છે 10,000, વેચાણ આપેલ છે 8,00,000, આખર સ્ટોક આપેલ છે 70,000 અને વેચાણ પરત આપેલ છે 30,000. હવે મિત્રો તમને પ્રશ્નમાં વેચાણ આપ્યું 8,00,000 રૂપિયા, વેચાણ પરત છે 30,000, એટલે કે પ્રથમ 3 સ્ટેપ કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો એટલે તમને ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો તમને પ્રશ્નમાં શરૂનો સ્ટોક આપ્યો, ખરીદી આપી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે અને છેલ્લે તમને આખર સ્ટોક આપેલ છે. તો મિત્રો અહીંયા તમને વેચેલ માલની પડતરનો વિગત તૈયાર નથી આપી, તો તે સૂત્રની મદદથી તમારે વેચેલ માલની પડતર મેળવવાની થશે કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક કરો એટલે તમને પ્રથમ ખર્ચ કહેતા કે વેચેલ માલની પડતર મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો તમને માહિતી આપી છે કે ઓફિસના ખર્ચા જે આપણો વહીવટી ખર્ચ બને અને વહીવટી ખર્ચાઓ આપણે કામગીરીના ખર્ચાઓમાં તેનો આપણે સમાવેશ કરીએ છીએ, એટલે કે ઓફિસના ખર્ચા છે તે આપણા કામગીરીના ખર્ચાઓ છે. ત્યારબાદ કીધું વ્યાજ ચૂકવ્યું, વ્યાજ ક્યારે ચૂકવવું પડ્યું, જ્યારે કોઈની પાસે નાણાકીય સગવડ સ્વરૂપે નાણાં ઉછીના અથવા તો કે વ્યાજે લીધા હશે તો તે આપણો ખર્ચ કયો ખર્ચ બન્યો, તો કે નાણાકીય ખર્ચ બન્યો. એટલે કે નાણાકીય ખર્ચાઓમાં આપણે વ્યાજ ચૂકવ્યું 15,000 નો સમાવેશ કરવાનો થશે. ત્યારબાદ કીધું ડિવિડન્ડ મળ્યું, મળ્યું કેતા કે ઉપજ 15,000 રૂપિયા, જેનો સમાવેશ આપણે બિન કામગીરી ઉપજમાં કરવાનો થશે, જે આપણે ચોખ્ખા વેચાણમાં તમામ ઉપજ કેતા કે આવકો શું કરીશું પ્લસ કરીશું, જેની મદદથી આપણને કુલ ઉપજ મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો તમને માહિતી આપી છે કે ઘસારા, જેનો સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ, એટલે કે કામગીરીના ખર્ચાઓમાં ઓફિસના ખર્ચા અને ઘસારો તે બે બાબતનો સમાવેશ કરવાનો થશે. ત્યારબાદ તમને માહિતી આપી છે કે અકસ્માતથી નુકસાન, નુકસાન કહેતા કે અન્ય ખર્ચ અને અન્ય ખર્ચનું બીજું નામ કહેતા કે બિન કામગીરી ખર્ચાઓ, જેમાં તેના એટલે કે અકસ્માતથી થયેલ નુકસાનનો સમાવેશ આપણે બિન કામગીરી ખર્ચા કહેતા કે અન્ય ખર્ચમાં તેનો સમાવેશ કરવાનો થશે. ત્યારબાદ વેચાણ 8,00,000 જે પ્રથમ ટાઇટલમાં, આખર સ્ટોક તો વેચેલ માલની પડતરમાં માહિતી તેનો ઉપયોગ કરીશું, વેચાણ પરત છે તે આપણે વેચાણમાંથી બાદ કરીશું અને છેલ્લે જે ઉપયોગી બને કે કરવેરા જે આપણે 30% કાઉન્ટ કરવાના છે. તો મિત્રો હવે પ્રથમ આપણે કોષ્ટક દ્વારા દરેક માહિતી મેળવી લઈએ, ત્યારબાદ ચોખ્ખા નફા ગુણોત્તરના સૂત્રની મદદથી આપણે તેના આંકડા પ્રાપ્ત કરીએ. તો મિત્રો કોષ્ટક બનાવી નાખીએ, વિગત રકમ રૂપિયા, રકમ રૂપિયા. તો પ્રથમ મિત્રો માહિતી દર્શાવીશું વેચાણ, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ એટલે આપણને ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થાય. તો પ્રશ્નમાં મિત્રો તમને વેચાણ આપેલ છે 8,00,000 રૂપિયા અને વેચાણ પરત આપેલ છે 30,000. તો પ્રથમ કોલમમાં દર્શાવીશું વેચાણ 8,00,000, એમાંથી વેચાણ પરત 30,000 રૂપિયા આપણે બાદ કરીશું એટલે આપણને રકમ મળવા પાત્ર થાય 7,70,000, જે આપણે 12મી કોલમમાં તેની નીચેની લાઇનમાં દર્શાવીશું અને તેની સામે લખીશું ચોખ્ખું વેચાણ, એટલે કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને ચોખ્ખું વેચાણ મળવા પાત્ર થયું 7,70,000 રૂપિયા. ત્યારબાદ આપણે બિન કામગીરી આવકો શું કરીએ છીએ, તો પ્લસ કરીએ છીએ. તો આપણને એક જ આવક આપેલ છે કે ડિવિડન્ડ મળ્યું, જે આપણી ઉપજ છે કેતા કે આવક છે 15,000. તો બિન કામગીરી આવકમાં છે ડિવિડન્ડ, જેની અમાઉન્ટ છે 15,000, એટલે કે ચોખ્ખું વેચાણ આપણને મળ્યું 7,70,000, જેમાં આપણે બિન કામગીરી આવકમાં ડિવિડન્ડ મળ્યું 15,000 પ્લસ કરીએ એટલે આપણી કુલ ઉપજ કહેતા કે કુલ આવકો બને 7,00,000
85,000 હવે કુલ આવકમાંથી આપણે તમામ ખર્ચાઓ શું કરવાના છે બાદ કરવાના છે તો ટાઇટલ આપીએ માઇનસ ખર્ચાઓ જેમાં પ્રથમ માહિતી દર્શાવીશું વેચેલ માલની પડતર પણ તમને પ્રશ્નમાં વેચેલ માલની પડતર તૈયાર નથી આપી તેની જગ્યાએ તમને શરૂનો સ્ટોક ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને આખર સ્ટોક આપેલ છે તો વેચેલ માલની પડતરનું તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક કેતા કે 60,000 પ્લસ 5,00,000 પ્લસ 20,000 એટલે કે 5,80,000 માઇનસ 70,000 આખર સ્ટોકના એટલે કે 5,80,000 માંથી 70,000 બાદ કરો એટલે તમને રકમ મળવા પાત્ર થાય 5,10,000 તે રકમ કઈ રીતે મેળવી તો અહીં બ્રેકેટમાં મેં માહિતી પણ લખી છે કે સૂત્ર મુજબ એટલે કે સૂત્રની પ્રમાણે ત્યારબાદ મિત્રો આપણે ખર્ચાઓ આવે છે કામગીરીના ખર્ચાઓ તો કામગીરીના ખર્ચાઓમાં મિત્રો આપણે બે માહિતીનો સમાવેશ કરવાનો છે ઓફિસના ખર્ચા 50,000 અને ઘસારો 40,000 એટલે કે 50,000 પ્લસ 40,000 એટલે કે આપણે કુલ કામગીરીના ખર્ચાઓ બને 90,000 સાથે બ્રેકેટમાં માહિતી પણ દર્શાવેલ છે કે ઓફિસ ખર્ચ પ્લસ ઘસારો 50,000 પ્લસ 40,000 કેતા કે 90,000 ત્યારબાદ ત્રીજો ખર્ચનું ટાઇટલ આવે છે નાણાકીય ખર્ચ જેમાં આપણને પ્રશ્નમાં એક માહિતી આપી છે વ્યાજ ચૂકવ્યું જે આપણો નાણાકીય ખર્ચ છે 15,000 એટલે બ્રેકેટમાં દર્શાવ્યું વ્યાજ અને રકમ બહાર લખી 15,000 ત્યારબાદ છેલ્લું ટાઇટલ કહેતા કે અન્ય ખર્ચ અથવા તો કે બિન કામગીરી ખર્ચા જેમાં આપણને પ્રશ્નમાં એક વિગત આપી છે અકસ્માતથી નુકસાન એટલે કૌંસમાં લખ્યું અકસ્માતથી નુકસાન અને તેની રકમ 10,000 બારની બાજુ દર્શાવી અને તમામ પ્રકારના ખર્ચાઓ મિત્રો અહીંયા આવી ગયા છે તો વેચેલ માલની પડતર 5,10,000 પ્લસ કામગીરીના ખર્ચા 90,000 પ્લસ નાણાકીય ખર્ચ 15,000 ને પ્લસ અન્ય ખર્ચ 10,000 તે ચારે ચાર ખર્ચાઓનો સરવાળો કરતા મિત્રો તમને રકમ મળવા પાત્ર થાય 6,25,000 જેને આપણે કુલ ખર્ચ તરીકે ઓળખી શકીએ આપણી કુલ ઉપજ થઈ હતી 7,85,000 જેમાંથી કુલ ખર્ચ 6,25,000 આપણે શું કરીશું બાદ કરીશું એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરતા આપણને જે રકમ મળે છે તે છે 1,60,000 જેને આપણે નફા તરીકે ઓળખીશું પણ તે નફો આપણો બનશે કરવેરા પહેલાનો નફો 1,60,000 જેમાંથી હજુ આપણે કરવેરાની જોગવાઈ શું કરવાની છે બાદ કરવાની છે તો તમને પ્રશ્નમાં કરવેરાનો દર આપ્યો છે 30% તો માઇનસ કરવેરા એટ 30% તો કે 1,60,000 ના 30% કરો એટલે કે 16 તેરીને 48 એટલે કે 1,60,000 માંથી 48,000 કરવેરાની જોગવાઈના બાદ કરવાના છે ત્યારબાદ તમને રકમ મળવા પાત્ર થાય 1,12,000 જેને આપણે કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો તરીકે ઓળખીશું એટલે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવા માટે આપણે બે માહિતીની જરૂરિયાત ઊભી થાય કે કરવેરા પછીનો ચોખ્ખો નફો અને ચોખ્ખું વેચાણ તો આપણને ચોખ્ખો નફો મળ્યો 1,12,000 અને ચોખ્ખું વેચાણ મળ્યું 7,70,000 તો તે બંને માહિતીની મદદથી હવે આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવી શકીએ તો મિત્રો સૂત્ર દર્શાવીશું કે ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ તેને ગુણ્યા 100 તો કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો આપણને મળવા પાત્ર થયો 1,12,000 અને ચોખ્ખું વેચાણ આપણને મળવા પાત્ર થયું 7,70,000 એટલે કે 1,12,000 ભાગ્યા 7,70,000 ગુણ્યા 100 કરો એટલે તમને આન્સર મળવા પાત્ર થાય 14.55%. તો આ રીતે મિત્રો તમારે ઉદાહરણ નંબર 10 નો અભ્યાસ કરવાનો રહેશે ચોખ્ખા નફાનો ગુણોત્તરનો મિત્રો માત્ર એક જ એક્ઝામ્પલ આપેલ છે તેની માહિતી મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કરી દીધી હવે ત્યારબાદ મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન આપેલ છે જેની આપણે વિગત સમજીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7માં મિત્રો તમને માહિતી આપી છે કે પ્રશ્ન 5 અને 6માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફા ગુણોત્તરની ગણતરી કરો એટલે અહીંયા મિત્રો તમારી સમક્ષ પ્રશ્ન નંબર 7ની અંદર બે દાખલાઓ રજૂ થયેલ છે કે પ્રથમ તેવું કીધું કે પ્રશ્ન નંબર 5ની અંદર જે વિગત આપેલ છે તે વિગતની મદદથી ચોખ્ખા નફા ગુણોત્તર મેળવો
તે મેળવ્યા બાદ અને પ્રશ્ન નંબર 6 માં જે વિગત આપેલ છે તેનો પણ તે વિગતનો ઉપયોગ કરીને પણ મિત્રો આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો છે. તો પ્રથમ મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 ની વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવીએ. તો પ્રશ્ન નંબર 5 ની વિગતો મિત્રો મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કરી દીધી છે, જેમાં તમને માહિતી આપી છે કે બિન કામગીરી અન્ય ખર્ચા 35,000 તૈયાર આપી દીધા છે, ઘસારો આપ્યો 48,000, જેનો સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીશું. ત્યારબાદ તમને કીધું વહીવટી ખર્ચા 75,000, તેનો પણ સમાવેશ આપણે કામગીરીના ખર્ચાઓમાં કરીએ છીએ. ત્યારબાદ તમને માહિતી આપી છે કે વેચાણ 6 લાખ રૂપિયા છે, આપણે પ્રથમ ટાઇટલમાં તેની રકમ દર્શાવીશું. ત્યારબાદ તમને માહિતી આપી વ્યાજ ડિવિડન્ડની ઉપજ કે તાકે આવક, જે આપણે બિન કામગીરી ઉપજમાં દર્શાવીશું વ્યાજ ડિવિડન્ડની ઉપજ કે તાકે 45,000. ત્યારબાદ તમને માહિતી આપી કે વેચાણ ખર્ચા 52,000, તેનો પણ સમાવેશ મિત્રો આપણે કામગીરીના ખર્ચાઓમાં કરવાનો થાય. ત્યારબાદ તમને વેચેલ માલની પડતર 3,25,000 તૈયાર આપી દીધી છે, નાણાકીય ખર્ચા પણ 85,000 તૈયાર આપી દીધા છે અને કરવેરાનો દર આપી દીધો છે 30%. હવે મિત્રો આપણે ટોટલ 4 પ્રકારના ખર્ચાઓ જોઈએ, વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. તો વેચેલ માલની પડતર તમને તૈયાર આપી દીધી છે, કામ નાણાકીય ખર્ચા પણ તમને તૈયાર આપ્યા છે, બિન કામગીરી કહેતા કે અન્ય ખર્ચા પણ તમને તૈયાર આપી દીધા છે. માત્ર તમને કામગીરીના ખર્ચાઓ તૈયાર આપેલ નથી. તો પ્રથમ આપણે કામગીરી ખર્ચની ટૂંકી ગણતરી કરી લેશું, ત્યારબાદ કોષ્ટકમાં કહેતા કે ટેબલમાં દરેક માહિતીઓ દર્શાવીશું. તો કામગીરી ખર્ચમાં મિત્રો આપણે ઘસારો 48,000, વહીવટી ખર્ચા 75,000 અને વેચાણ ખર્ચા 52,000, તે 3 માહિતીનો સમાવેશ કરવાનો થશે. તો મિત્રો સૂત્ર લખીએ કે કામગીરીના ખર્ચાઓ બરાબર વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો અને પ્લસ પગાર આવે. જો પ્રશ્નમાં માહિતી આપેલ હોય તો તે પગારની માહિતી પ્રશ્નમાં નથી આપી, એટલે મેં સૂત્રમાં પગાર લખેલ નથી. હવે વહીવટી ખર્ચ આપણને આપેલ છે 75,000, વેચાણ ખર્ચ આપેલ છે 52,000 અને ઘસારો આપેલ છે 48,000. તો તેણે 3-3-3 સૂત્રના આધારે કિંમત મૂકીએ કે 75,000 પ્લસ 52,000 પ્લસ 48,000 એટલે આપણને કુલ કામગીરીના ખર્ચા મળવા પાત્ર થાય 1,75,000. હવે આપણને 4-4 ખર્ચાઓ મિત્રો મળવા પાત્ર થયા. વેચેલ માલની પડતર 3,25,000, કામગીરીના ખર્ચાઓ 1,75,000, નાણાકીય ખર્ચા 85,000 અને બિન કામગીરી કહેતા કે અન્ય ખર્ચા 35,000. ત્યારબાદ મિત્રો વેચાણ આપ્યું છે, પરંતુ અહીંયા તમને વેચાણ પરત નથી આપ્યું. તો વેચાણ પરતમાં તમારે ડેશ દર્શાવી દેવાનું રહે અને તે વેચાણની 6 લાખ રૂપિયા જે રકમ છે તે જ રકમ તમારી શું બને, તો કે ચોખ્ખા વેચાણની રકમ બને. હવે ત્યારબાદ મિત્રો કોષ્ટક કહેતા કે ટેબલ બનાવીને તેમાં વિગત દર્શાવીએ. તો કોષ્ટકમાં ટાઇટલ આપી દેશું વિગત, રકમ રૂપિયા. પ્રથમ મિત્રો માહિતી દર્શાવીએ વેચાણ. તો વેચાણ તમને પ્રશ્નમાં આપેલ છે 6 લાખ રૂપિયા, માઇનસ કરીશું વેચાણ પરત. પરંતુ તમને પ્રશ્ન નંબર 5 માં વેચાણ પરત આપેલ નથી, એટલા માટે મિત્રો મેં ત્યાં ડેશ દર્શાવ્યું અને તમારું વેચાણ જ 6 લાખ, એ તમારું શું બનશે, ચોખ્ખું વેચાણ બને. ત્યારબાદ મિત્રો આપણે તેમાં બિન કામગીરી આવક કહેતા કે ઉપજ શું કરીશું, પ્લસ કરીશું, જેમાં તમને પ્રશ્નમાં એક માહિતી આપી છે વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ કેટલી છે, 45,000, જે આપણી બિન કામગીરી ઉપજ બને. 45,000 એટલે કે ચોખ્ખા વેચાણ 6 લાખમાં તે 45,000 ડિવિડન્ડની ઉપજ આપણે શું કરીશું, પ્લસ કરીશું, જેથી કરીને આપણને કુલ ઉપજ મળવા પાત્ર થાય અને આપણી કુલ ઉપજ બને 6 લાખ પ્લસ 45,000 કહેતા કે 6,45,000. જેમ ત્યારબાદ મિત્રો ટાઇટલ આપીશું ખર્ચાઓ, તેમાં ટોટલ 4 પ્રકારના ખર્ચાઓ આપણે બાદ કરવાના થાય. તે 4-4 પ્રકારના ખર્ચાઓના ટાઇટલ દર્શાવી દઈએ, વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા અથવા તો કે બિન કામગીરી ખર્ચા. વેચેલ માલની પડતર મિત્રો તમને પ્રશ્નમાં તૈયાર આપી દીધી છે 3,25,000. ત્યારબાદ મિત્રો કામગીરીના ખર્ચાઓમાં 3 ખર્ચ,
ઘસારો વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચનો સમાવેશ થાય જેની માહિતી આપણે અગાઉ મેળવી ચૂક્યા છે એટલે કે કામગીરી ખર્ચમાં ડાયરેક્ટ કામગીરીના કુલ ખર્ચાઓ દર્શાવીશું 1,75,000 ત્યારબાદ નાણાકીય ખર્ચ પણ મિત્રો આપણને પ્રશ્નમાં તૈયાર આપી દીધા છે 85,000 અને અન્ય ખર્ચા કહેતા કે બિન કામગીરી અન્ય ખર્ચ આપણને તૈયાર આપી દીધા છે 35,000 એટલે અહીંયા મિત્રો આપણે તમામ ખર્ચાઓની વિગતો દર્શાવી દીધી અને તે ખર્ચાઓનો સરવાળો કરીશું 3,25,000 પ્લસ 1,75,000 પ્લસ 85,000 અને પ્લસ 35,000 કરો એટલે તમને રકમ મળવા પાત્ર થાય 6,20,000 જે આપણે 12 ની બાજુ બીજા ખાનામાં દર્શાવીશું જેને આપણે કુલ ખર્ચ તરીકે ઓળખી શકીએ તો પ્રશ્નમાં મિત્રો આપણે કુલ ઉપજ મળવા પાત્ર થઈ 6,45,000 અને કુલ ખર્ચાઓ મળવા પાત્ર થયા 6,20,000 એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરીએ એટલે આપણને મળવા પાત્ર થાય નફો પણ તે નફાને આપણે ઓળખીશું કરવેરા પહેલાનો નફો એટલે કે 6,45,000 માંથી 6,20,000 બાદ કરીએ એટલે આપણને રકમ મળે છે 25,000 તે નફો છે તે કરવેરા પહેલાનો નફો છે તેમાંથી આપણે કરવેરાની કહેતા કે ટેક્સની જોગવાઈ કરવાની છે અને કરવેરાનો દર તમને પ્રશ્નમાં આપેલ છે 30% એટલે કે 25,000ના 30% કહેતા કે 25 તેરીને 75 કહેતા કે 7,500 રૂપિયા મળવા પાત્ર થાય જે આપણે કરવેરા તરીકે બાદ કરીશું એટલે કે 25,000માંથી 7,500 બાદ કરીએ એટલે આપણને રકમ મળવા પાત્ર થાય 17,500 જેને આપણે કરવેરા પછીનો નફો તરીકે ઓળખીશું એટલે કહેતા કે કરવેરા પછીનો ચોખ્ખો નફો આપણને મળવા પાત્ર થયો 17,500 અને ચોખ્ખું વેચાણ આપણને મળવા પાત્ર થયું 6,00,000 રૂપિયા તે બંને રકમની મદદથી આપણે ચોખ્ખા નફા ગુણોત્તર મેળવી શકીએ તો મિત્રો સૂત્ર દર્શાવીએ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ તેને ગુણ્યા 100 તો કરવેરા કહેતા કે વેરા પછીનો ચોખ્ખો નફો આપણે પ્રશ્ન નંબર 7માં પ્રશ્ન નંબર 5ની વિગતોના આધારે રકમ મળવા પાત્ર થઈ 17,500 અને ચોખ્ખું વેચાણ મળ્યું 6,00,000 રૂપિયા એટલે અંશમાં કિંમત મૂકીશું ચોખ્ખો નફો 17,500 અને છેદમાં કિંમત મૂકીશું ચોખ્ખું વેચાણ કહેતા કે 6,00,000 એટલે 17,500 ભાગ્યા 6,00,000 ગુણ્યા 100 કરો એટલે તમને આન્સર મળવા પાત્ર થાય 2.92%. તો અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 7માં જે તમને પ્રશ્ન નંબર 5ની વિગતોના આધારે જે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો કીધો છે તે તમારો અહીંયા પ્રશ્ન કમ્પ્લીટ થાય છે પરંતુ મિત્રો સાથે સાથે તમને પ્રશ્ન નંબર 7માં જે પ્રશ્ન નંબર 6 છે તેની વિગતોના આધારે પણ તમને ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો કીધો છે તો પ્રશ્ન નંબર 6ની વિગતો મિત્રો અહીંયા મેં તમારી સમક્ષ રજૂ કરેલ છે તે વિગતોના આધારે આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો છે મિત્રો આજનું હોમવર્ક તમારું એ છે કે જે પ્રશ્ન નંબર 7માં જે પ્રશ્ન નંબર 6ની વિગતોના આધારે જે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો છે તે ગુણોત્તર મિત્રો તમારે જાતે સોલ્વ કરવાનો છે જો તમને કોઈ બાબત ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો છો તમને હું આન્સર તે કમેન્ટ બોક્સમાં આપીશ આપણે બે દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા એટલા માટે તમને હવે ત્રીજો દાખલો મિત્રો જાતે આવડવો જોઈએ કારણ કે તમારે પરીક્ષામાં પણ તમારે તે સમ જાતે જ સોલ્વ કરવાનો છે નહીં કે મારે એટલા માટે મિત્રો પ્રશ્ન નંબર 7માં જે પ્રશ્ન નંબર 6ની વિગતોના આધારે જે ચોખ્ખા નફાનો ગુણોત્તર મેળવવાનો કીધો છે તે સમ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે જો વિદ્યાર્થી મિત્રો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મિત્રો આપણે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે નેક્સ્ટ કહેતા કે તે તરલતાના ગુણોત્તરમાં ચાલુ ગુણોત્તર અને જે પ્રવાહી ગુણોત્તરનો સમાવેશ થાય છે તે બંને ગુણોત્તરોની પ્રથમ આપણે પ્રાથમિક ચર્ચાઓ કરીશું ત્યારબાદ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરના દરેક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો